आखामां जो गाजी रहेलो माफिया अतीक अने अशरफ अहमदनी हत्याનો મામલો હવે સુપ્રીમ કોર્ટના દ્વારે પહોંચી ગયો છે। વાત કરીએ તો સુપ્રીમ કોર્ટના અતીક અને અશરફની હત્યાના મામલેની તપાસની માંગ કરતી જાહેર હિતને અરજી પણ દાખલ કરાઈ છે અને એટલું જ નહીં આ પીઆઈએલમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજના નિરીક્ષણના હેઠળ જ આ તપાસની માંગ પણ ઉઠાવવામાં આવી રહી છે। અને એડવોકેટની વાત કરીએ તો એડવોકેટ વિશાલ તિવારીએ આ અરજી દાખલ કરી સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશને દેખરેખના હેઠળ નિષ્ણાત સમિતિના દ્વારા 2017થી જ ઉત્તર પ્રદેશમાં 180થી વધુ એન્કાઉન્ટરોની જે તપાસ છે એની માંગ પણ કરવામાં આવી રહી છે। અને નોંધનીય છે કે રાજ્ય સરકારના દ્વારા હત્યાની તપાસના માટે અલ્હાબાદ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ અરવિંદ કુમાર ત્રિપાઠીની જે અધ્યક્ષતા છે આમાં કમિશનની રચના પણ કરવામાં આવી છે। માફિયા અને રાજકારણી અતીત અહેમદને અને તેમના ભાઈ અશરફના મિતદેવના જેમના શનિવાર સાંજે પ્રયાગરાજમાં ત્રણ હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને આ પ્રકરણમાં આજ સંડોવાયેલા ત્રણ આરોપીઓની પોલીસ દબોચી લીધા હતા અને તેને બાદ કોર્ટમાં રજૂ પણ કરવામાં આવ્યા હતા। જ્યાંથી તેમને 14 દિવસ ન્યાયની જે કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે। બાદમાં રવિવારે રાત્રે જ કડક સુરક્ષા વચ્ચે કાસારી મસારી કબ્રસ્તાનમાં અંતિમ સંસ્કાર કરવામાં પણ આવ્યો હતો। પોસ્ટમોર્ટમના બાદ અતીક અને અશરફના મૃતદેહને સાંજે લગભગ 6:30 વાગે કબ્રસ્તાનમાં લાવવામાં આવ્યા હતા। અધિકારીઓએ જણાવ્યું હતું કે બંનેને ધાર્મિક વિધિના બાદ અસ્થિતોની સોંપવામાં આવી હતી અને તેમણે આ પણ જણાવ્યું હતું કે આ દરમિયાન મૃતકના થોડા દૂરના સંબંધીઓ જ તે પ્રસંગે હાજર રહ્યા હતા અને શનિવારે અતિકના પુત્ર અસદના અંતિમ સંસ્કારના વખતે તૈનાત પોલીસ દળ આજે બમણું કરવામાં આવ્યું હતું। રાયોટ કંટ્રોલ વાહનો પણ બોલવામાં આવ્યા હતા અને આ દરમિયાન જિલ્લા મેજિસ્ટ્રેટ સંજય કુમાર ખત્રી, પોલીસ કમિશનર વિજય વિશ્વાસ પંથ, ઝોનલ અધિક અને પોલીસ મહાનિર્દેશક ભાનુ ભાસ્કર, પોલીસ મહાનિરીક્ષક ચંદ પ્રકાશ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ત્યાં હાજર કરવામાં આવ્યા હતા। વાત કરવામાં આવે તો અંતિમ સંસ્કારમાં વિલંબ થવાની જે સંભાવના છે આને ધ્યાન રાખીને જ લાઇટિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને સ્મશાનમાં ગેટ પાસેના ઘરની ટેરેસ ઉપર મોટી સંખ્યામાં મીડિયા કર્મચારી પણ ત્યાં હાજર રહ્યા હતા।